અહીંયા નું જે પાણી છે, હા અહીં નું જે પાણી છે તે પાણી ચાલે, હા અહીંથી છોડીને આગળ ગયા પછી નું પાણી ના ચાલે. ઓકે, હિમાલય આ પાણી જે છે એ પાણીને લાઈવ વોટર કહેવાય, સ્પ્રિંગ વોટર કહેવાય, જુદા જુદા બધા નામો પાસે. કારણ કે એ પાણી પથ્થરો જોડે ઘસાઈ અને આ જેટલી બી વનસ્પતિ છે એના મૂળિયા ઘસાઈ અને આયલું પાણી છે, એટલે ઔષધિયુક્ત પાણી કહેવાય. એટલે એ પાણી ચાલે અને એ પોતે નેચરલ સાઉન્ડને લઈને આવ્યું છે. એને ચેન્જ આ રીતે ચેન્જ કરો, એ તમારી મજબૂરી છે, બરાબર. એને ચેન્જ કરો કે એને મૂકો તમે જેને માનતા હોય એને, અને ત્યાં મૂકીને એને ભાવના આપો કે હે પરમાત્મા, આ જલની અંદર ગંગા જમના યા સરસ્વતી જેટલી બી પવિત્ર નદીઓ છે તે આવીને વસો, એ પાણી પાછું મતલબ રેડ દો, આખા ઘરને 24 કલાક એનો લાભ મળે. પણ આપણા લોકો જે કરતા હતા તે એક વિશેષ કાર્યક્રમ હતો, કે પહેલાના સમયમાં દીવો બે જગ્યાએ થતો હતો, એક પાણિયારે ને તુલસીના કારે. આખું એક સાયન્સ હતું, ફરી ક્યારેક જોઈશું. પણ ત્યાં જે પાણિયારે દીવો થયો એમાં બે કામ થયા. પહેલાં ગાયના ઘીનો દીવો થતો હતો, એટલે ગાયના ઘીના અંદર 10 ગ્રામ ઘી જો સળગાવવામાં આવે કે હવન કરવામાં આવે તો 800 કિલો ઓક્સિજન નિર્માણ થાય. હમણાં 4 વર્ષ પહેલાં જર્મન સાયન્ટિસ્ટે આપણા ઋષિ મુનિઓ 10,000 વર્ષ પહેલાં શોધી ગયા હતા, ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત. અને હવનનો કાર્યક્રમ માણસ માત્ર કરતો હતો, એવું નહીં કે બ્રાહ્મણ જ કરતો હતો. દરરોજ સાંજે ધૂપ કરતો હતો માણસ, બરાબર, આખા ઘરમાં ધૂપ ફેરવે કરીને ગુગળથી. એટલે આખું વાતાવરણ શુદ્ધ થતું હતું ને ઓક્સિજન જળવાતું. એટલે એ ત્યાં ઓક્સિજન પાણીને મળી ગયો વધારાનું, અને પાણીની પૂજા થઈ ગઈ. એટલે પાણી એકદમ દિવ્ય બની ગયું. એ પાણી પીતા હતા એટલે રોગ નહોતો થતો. એટલે આજની તારીખે બી એને ચેન્જ, એ તો ભાવના ગ્રહણ કરે છે એટલે ચેન્જ થવાનું છે. હવે આરોનું પાણી તમે પીધું, એમાં વિશેષ કાર્યક્રમ એક એ કરી શકાય કે તાંબાના વાસણમાં પાણી હોય એમાં એક ચપટી યજ્ઞની ભસ્મ, એમાં ગાયના કંડા જ હોવા જોઈએ ને ગાયના ઘીથી કરેલા હવન થયેલી ભસ્મ હોવી જોઈએ. 10 લિટરે 1 ગ્રામ ભસ્મ એમાં નાખી દો, અને સરગવાના બિયા 1 બિયાનો પાવડર નાખી દો, અને એને બીજા દિવસ સવારે ગાળી લો, એટલે એ B12નો પ્રશ્ન આવશે જ નહીં. આ રીતે કરી શકાય. સવારે જે પાણી પીવાનું હોય છે ઉઠીને, સાદું નોર્મલ પીવાનું, ગરમ પીવાનું કે પછી આગલી રાતે તાંબામાં પલાળી ઈ ગીતું? એટલે તાંબાનું એ છે કે તાંબાનું એટલે કે પહેલા તાંબાના વાસણ હતા એટલે જરૂર નથી. હવે જો આ ના કરો તાંબાનું પીવો તો અતિ ઉત્તમ. પણ એમાં પ્રશ્ન એક છે કે તાંબાનું જો પાણી પીવું હોય તો એનું વાસણ જે છે ઓછામાં ઓછું 2 દિવસે ઘસાવું જોઈએ. એ વાસણ રહેવા દો કે ના રહેતો, એને ઘસવું જ પડે તો જ એ ફાયદો કરે. દાદીઓ બધી રોજ તળાવ કુએ જતી હતી તો ઘસીને જ ભરીને લાવતી હતી. હું મારો રોટલો રોજ જ ઘસાય છે. હું તાંબા લોટામાં રોજ પાણી પીવું છું, ભરી નથી રાખતો, પીવા માટે વાપરું છું. પણ એવું કહેવાય છે કે તાંબાનું લોટામાં પાણી ભરેલું હોય એ લાંબો સમય સુધી પીએ તો કોપરનું ડિપોઝિશન બોડીમાં થાય ને? હા, એટલે એ સિસ્ટમ છે, એટલે એને ઘસવાનું કારણ એ જ છે. હા, એને રાખી મૂકો તો એ નુકસાન કરે, એટલે ધોવાનું કારણ એ જ છે. ધોયા પછી નુકસાન નથી કરતું તાંબુ. એટલે પહેલાના સમયમાં તાંબાના વાસણો આપતા હતા એની પાછળનું કારણ આ જ હતું. અત્યારે તમે લેટેસ્ટ મશીનો નીકળ્યા છે, કેંગન વોટર ને આ વોટર ને, એની અંદર છે ખબર છે તમને? ના, એક એમો પ્લેટિનિયમ નહીં, પ્લેટિનિયમ નહીં. આની અંદર એક તો ચારકોલ છે, ચારકોલ એટલે કોલસો. એક એમો તાંબાના બોલ છે, એક ઝીંકના બોલ છે, બરાબર, અને એક
નહીં, ગોલ્ડ ને સિલ્વર કોઈ નથી, એ ભૂલી ગયો નામ. એટલે એ રીતનું આખું એનું બંધારણ છે. એ ખોલો ને તમે મશીન, એમાં એટલું જ નીકળે. આખું મશીનનું કિંમત કરવા જઈએ ને તો એ મશીન 2500 રૂપિયાનું થાય અને 2.5 લાખ રૂપિયા લેવામાં આવે. આને કરી શકાય ઘરે, આને કરવું હોય તો આપણે કરી શકાય. 3 માટલા લેવાના, ગોઠવી દેવાના, નીચેનું માટલું નડવાનું, ઉપરના 2 માટલા સાદા, એને 100 જેટલું કાનું પાડી દેવાનું 2 માટલાને. પહેલા માટલામાં ઉપર મોટા પથ્થર સારા ફર્સ્ટ ક્લાસ ધોઈ નદીના અને 1/4 ભાગના ભરી દેવાના, 1/2 ભરવાના સોરી. એની અંદર ઉપર કોલસો મૂકી દેવાના 10-12-15 ટુકડા અને ભરી દેવાનું. નીચેના માટલાની અંદર રેતી, ઝીણી ને મોટી મિક્સ 1/4 ભાગની ભરી દેવાની. એની અંદર આ ભસ્મ નાખી દેવાની, હું કહું છું એ. અને છેક નીચેનું માટલું ખાલી રાખવાનું. એ માટલાની અંદર તાંબાનું આસર, ચાંદીનો સિક્કો કે જે કંઈ તમારી પાસે હોય તે સરગવાના ઘીનો પાવડર આટલું નાખી દેવાનું. એ જે પાણી ઉપર ભરો એટલે નીચે ટપ 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 કરીને બીજામાં આવે, એ પાણી નીચે આવે અને પાણી પડી રહે એટલે તાંબુ ચાંદી સોનું જે નાખ્યું હોય નાખી શકાય. એ પાણી તમે નીચે નળથી લો એટલે એ આ ઝરણાનું જે વોટર છે એ જ થઈ ગયું, લાઈવ વોટર. આલ્કલાઈન વોટર, કેંગન વોટરનો બાપ થઈ જાય. આલ્કલાઈન વોટરનો જે આલ્કલાઈનનો બાપ થઈ જાય, કોઈ કરવાની જરૂર. 250 રૂપિયાનો મશીનમાં તૈયાર કેંગન વોટર. નહીં, જમ્યા પછી તમે દવા લેતા હોય તો દવા તો શરીર માટે ખોરાક થઈ ગયો ને, એટલે એ પાણી જોડે ચાલે. પણ એ આટલું પાણી નહીં લેવાનું, થોડું લેવાનું એમ. દાખલા તરીકે જમ્યા પછી તકરા લેવી જોઈએ, આ લોકો એવું કીધું. પણ તકરા આપણને ખબર નથી, તકરા કોને કહેવાય ના, તકરા વિષય જ અલગ છે. આપણે કોઈ તકરા પીતા જ નહીં. એટલે પાણી સિવાયનું કંઈ પણ ચાલે, રસ ચાલે, જ્યુસ ચાલે, છાશ ચાલે, પાણી ન ચાલે. તકરા એટલે શું છે કે દૂધને આપણે મોરવ્યું, દહીં બન્યું, દહીંને વલોયું, માખણ કાઢીને છાશ વધી, એને છાશ કહેવાય. પણ ભારત દેશના આ લોકોએ 3 ભાગ પાડ્યા છે, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. હવે ઉત્તરના લોકોને આ છાશ બનાવી હોય તકર, તો જેટલું દહીં છે એટલું જ પાણી એમાં નાખીને બનાવવાનું, એટલે જાડી હોય લસ્સી જેવી. મધ્યમાં આવીએ આપણે ગુજરાત, દહીંનો વચ્ચેનો પટ્ટો મધ્યમાં આવે, એ લોકોએ 3-4 ગણું પાણી એમાં વાપરવાનું, જેટલું તમારું દહીં હોય એનાથી, તો એ તકર બને. માખણ કાઢવા વખતે 3-4 ગણું પાણી કાઢો નાખો તો જ એ તકર બને. અને દક્ષિણમાં 5 ગણું પાણી નાખવા. આ જે દૂધ પીએ છીએ કોથળીનું, હા, એ તો દૂધ ઝેર જ કહેવાય, દૂધ જ નથી ને. એટલે આપણે દરેક વ્યક્તિએ દેશી ગાય રાખવી જોઈએ ને. દરેક પેશન્ટને લખું ડેરી પ્રોડક્ટ બંધ. કોઈ ક્રોસ કરે કે ભાઈ તમે ગાયના પૂજારી છો, હું ગાયનો દીકરો છું ભાઈ, સ્ટેજ પર હું આ ઠોકું કે હું ગાયનો દીકરો છું. તમે ગાયનું દૂધ પીવો કોણ ના પાડે, પણ દૂધ પીવાનો એ નિયમ છે બધા, કોને પીવું કોને ન પીવું ને ક્યારે પીવું એ આપણને ખબર નથી. દૂધ કોને કહેવાય એ મોટો પ્રશ્ન છે. પેલો એ દૂધ મળશે નહીં તમને, એના માટે તમારે તમારી ગાય રાખવી પડે તો જ એ દૂધ મળે. ગાય બી ફરતી રાખવી જોઈએ. ગાયની વ્યાખ્યા જે છે, ગૌ વિજ્ઞાનનો વિષય લઈશું કોઈ વાર. ગાયની વ્યાખ્યા જે છે કે અગ્રમ અગ્રમ ચરંતી નામ ઔષધિ નામ બને બને ઇતિ ગૌ. અગ્રમ અગ્રમ ચરંતી નામ, હું નાનો હતો ને ત્યારે મને આ પ્રશ્ન થયેલો. હું ભણાવતો હતો, મારો માસ્ટર પીડીઓ પીએ હું પાછલો સોરણ ભણાવું.
એમાં લખ્યું મેં કે ગાય ચરે છે ને ઘોડો ઘાસ ખાય છે. પ્રશ્ન થયો માસ્તરને, મેં કીધું આવું કેમ, તું તારે ભણાઈને ભાઈ મારી લઠ્ઠા ના લઈશ. એ બધું પૂછપૂછ ના કરતું, બહુ પ્રશ્ન પૂછે, એમાંથી જ આ પેદા થયું. એટલે ખાદ્યંતી ને ચરંતી બે શબ્દ છે. ગાયને છોડીને બધા જ જે પશુઓ છે તે ખાય છે, એટલે આખે આખું ખાઈ જાય. ગાય ચરે છે એટલે સિલેક્ટ કરીને ઉપરનો ભાગ ખાય છે, એટલે એને ચરંતી શબ્દ આપે. જંગલોનો જે ક્લુનિંગ આજની ભાષામાં કૃષિ વિજ્ઞાન જે બનાવે એમાં ક્લુનિંગ શબ્દ આવે, ઉપર ઉપરના જે દુકો છે એને કાપવાની હોય, એ ક્લુનિંગનું કામ ગાય માતા કરતી હતી. એટલે જંગલો સચવાતા પહેલા ગાય જ હતી, ભેંસો કે એવું કંઈ હતું નહીં. આ ગાયનું જે પ્રમોશન છે દેશી ગાયનું આપણા દેશમાં જ થાય છે. એટલે બીજા દેશોમાં કે રશિયામાં કે ઓસ્ટ્રેલિયામાં કે બીજા આફ્રિકન કન્ટ્રીમાં એટલું બધું થતું નથી. ના ના એવું નથી, અત્યારે તો બધે જ છે. ઉરુગ્વે કરીને દેશ છે, એમાં એક વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયા પર મંથ ઇન્કમ છે. એ દેશમાં ફક્ત ગાયો આધારિત કાર્યક્રમ છે. તમે નેટમાં સર્ચ કરી, ઉરુગ્વે ક્યાં આવ્યું આફ્રિકામાં, આપણને નામ આજે ખબર હોય તમને. બ્રાઝિલની અંદર આપણી જ ગાયો 30-50 લિટર દૂધ આપે છે, ગીર ગાય. બરાબર, તો કૃષ્ણના સમયમાં 64-84 લિટર ગાયો દૂધ આપતી હતી. ગોગંબાના વિસ્તારમાં 50 લિટર દૂધ આપતી ગાય મેં જોઈ છે. કયા દેશમાં? પાવાગઢની પાછળ. એટલે બહુ લાંબો વિષય થઈ જશે સાહેબ. હું પ્રશ્ન તો આપણો દૂધનો, હા પહેલાં તો પ્રશ્ન દૂધનો જ છે, એટલે એને શોર્ટમાં લઈએ આપણે, કે દૂધ જે ચરતી હોય કે આ રીતનો ખોરાક ખાતી હોય એ ગાયનું જ દૂધ પીવાય. આપણી મજબૂરી છે અત્યારે, જંગલો નથી, પણ એ રીતનો એને ખોરાક મળવો જોઈએ શુદ્ધ. મજબૂરીનો ખોરાક નહીં કે આખું બધું એને જે તે આપણે આપીએ. હા એટલે એ સિસ્ટમ ખોટી છે. બીજી વાત કે ગાયનું જે દૂધ છે એના માટે દોહન શબ્દ વપરાયો છે. એટલે દૂધ જે છે, આ મને જાહેરમાં એક કથામાં મુંદ્રામાં પ્રશ્ન પૂછેલો એક પ્રોફેસર જ હતા તમારા જેવા, કે હું 15 વર્ષથી એક પ્રશ્નનો જવાબ બોલું છું, આ જવાબ આપવો પડશે ને, ત્યાં ખાડો ખોટી દાંત દઈશું તમને, કશો વાંધો નહીં. એટલે કે આ ગાયોની કથા તમે ઠોકોશો તો રબારી ભરવાડ માલધારી ચોરી કેમ કરે છે? ગાય જોર 24 કલાક રહે, ગાયનું દૂધ પીવે, ગાયનું છાણ ઉઠાવે, ગાયનું મૂત્ર ઉઠાવે, બધું 24 કલાક ગાયની જોડે જ હોય, ચોરી કેમ કરે છે? આ બધા ગૌશાળા બધા લઈને નાઠા છે, તો એમની અંદર પરિવર્તન કેમ ન થતું? બહુ અઘરો પ્રશ્ન હતો. ગાયથી સમૃદ્ધિ આવે નહીં, ગાયથી જ જીવન બદલાઈ જાય. બરાબર, તો આવું કેમ? એટલે બહુ મોટો પ્રશ્ન હતો, હું બહુ લાંબી કહાની નથી કરતો. બે ક્રિયાઓ બહુ મહત્વની છે. એક આપણે પહેલાં નેગેટિવ જે પ્રશ્ન પૂછ્યાનો જવાબ લઈએ આપણે, કે ગાય જે છે આજે બાંધી દીધી એક તો, અને બાંધ્યા પછી શું કર્યું? તમામ લોકો ભરવાડ માલધારી લઈને ગૌશાળાવાળા તમામ લોકો ગણે ગાંઠ્યા છે બે ચાર, પણ એની પાછળ એમના રીઝન જુદા છે, પૈસા કમાવાનું જ રીઝન છે. એ બી ગાયને મોડું અડાડે ના આચળે ત્યાં સુધી ગાય દૂધ નીચે ઉતારે જ નહીં, એ વિશેષતા છે એની. પછી કર્યું કહ્યું, એટલે એ જે ગાય મોડું અડાડે જેવું અડાડીને જેવું દૂધ ઉતર્યું એવું એના બચ્ચાને હટાવી લીધું. એટલે બચ્ચું શું કરશે? તડફડ છે. હવે ગાયની પાસે એક વિશેષતા છે, એક જ અચળ છે, એમાં એક ટ્યુબ છે, એ ટ્યુબમાં દૂધ આવે છે, એક તરફ પેલો ખેંચે છે આ દૂધ, એ નીચે આવે છે અને ગાય ઉપર ચડાવે છે એના બચ્ચા માટે, ચોરી કરે છે દૂધની. બરાબર, પેલોની ભાવના એવી છે કે જેટલું વધારે નીકળે એટલું નીચવી લઉં. અહીંયા 3 ક્રિયાઓ એક સાથે થઈ, ગાય
बच्चा माटे दूध चोरे से काढ़वा वालों लूटवानी भावना थी लूटे से अने बच्चू तरफड़े से એટલે આખો કાર્યક્રમ નેગેટિવ થયો, જેવું અન્ન તેવું મન. એટલે આ લૂંટની ભાવનાવાળું, ચોરીની ભાવનાવાળું અને નિશાકાની ભાવનાવાળું જે નીકળ્યું તે પદાર્થ નીકળ્યો, દૂધ, દૂધ નહીં. અને જેવું અન્ન એવું મન, આ દૂધ પીવડાવીને તમે સમાજને ચોર બનાવો છો, લૂંટેરા બનાવો છો, એનો વિકાસ ક્યારેય ન થાય. એટલે જેટલા બી લોકો દૂધ પીવે છે એ આ દૂધ પીવે છે, એટલે કોઈના ઘરની અંદર પરિવર્તન આવતું નથી, ઉપરથી બગાડ થાય છે, એકબીજાનો મન ઊંચા થાય છે. તમે વિક્રમભાઈ કયું દૂધ લાવો છો? અમારા ઘરે તો આવે છે ગૌશાળામાંથી, બીજું અમારે ખબર નહીં કેમ પણ હજી ડેરીનું આવે છે. હા, એ પછીનો વિષય. એટલે આ દૂધ પીવાથી કોઈનો ક્યારેય વિકાસ થાય, ઉલટું નુકસાન જ થાય. એટલે હું દરેકને કહું કે દૂધ આવું મળે તો પીવો, ના મળે તો બંધ કરી દો. કુદરતનું બનાવેલું નારિયેળનું પાણી પીવો. કેટલાક સંતો એવું પણ કહે છે ગાયનું દૂધ એ શાકાહારી નથી. એ બહુ લાંબો વિષય થઈ જશે. ગાય એ પ્રાણી જ નથી. પહેલું તો ગાયના માટે આપણા ઋષિ મુનિએ માની ઉપમા આપી છે, એ આખો વિષય ક્યારેક લઈશું આપણે ગૌ વિજ્ઞાન પછી. આપણે 10-10 મિનિટના લેક્ચર, હા, એટલે પેલું 1-2 મિનિટમાં જોઈ લઈએ. એટલે બીજી એવી વાત છે કે ગાય માટે કૃષ્ણએ દોહન શબ્દ વાપર્યો છે. એટલે દોહન એટલે બે હનેલા થન આંચળ, એટલે પહેલાં બચ્ચાને છોડી દેવાનું, બચ્ચું બે આંચળ આખા પીને દરાઈ જાય. ગીર કાકરે જે બધી ગાયનું દૂધ વધારે છે એટલે બે આચારમાં પોતે દરે જાય બચ્ચું, નહીં તો પછી એને કૃમિ પડે. એટલે એ બે આચર દરે જાય પછી એને બાના મોડા આગળ એને બાંધવાનું હોય અને એ ગાય ચાટતી હોય બચ્ચાને, એટલે ત્યાં એનું માતૃત્વ ખીલેલું હોય. બચ્ચું સંતુષ્ટ છે, ગાય સંતુષ્ટ છે, પછી વધેલું દૂધ જે કાઢવામાં આવે બે આચરનું તેને દૂધ કહેવાય, તેને દૂધ કહેવાય, આ દૂધ પીવાય. હવે ત્યાં એક સરસ ભાવના ક્રિએટ થઈ છે માતૃત્વની. સોળે કળા એનું માતૃત્વ ખીલેલું છે, માં બચ્ચું એકબીજાને પ્રેમ કરે છે. એટલે એ જે દૂધની ધારા છે એની અંદર માતૃત્વનો ગુણ આવે અને આ દૂધ પીવડાવવામાં આવે તો મારી ગેરંટી છે કે તમારા ઘરની અંદર પરિવર્તન આવે, આવે ને આવે. સ્વભાવ બધાના બદલાય, બદલાય ને બદલાય, ગમે તેવા હોય. આ મારો અનુભવ છે. તમારા ઘરે દૂધ આવે છે આ રીતનું દૂધ ગેરંટી વાળું નથી. દૂધ પીવાનો એ જ કહું છું કે કઈ ગાયનું, કઈ ગાયનું પીવાય, કે આવી જે ગાય હોય એનું પીવાય. એટલે હવે બીજી વાત, જે દૂધ જે છે, ભેંસ તો અંગ્રેજો લાયા હતા કટિંગ માટે. આ છે ને ડેરી ઉદ્યોગ ખાલી ડેવલપ કરી દેવામાં આવ્યો છે, આખું આ બધું ષડયંત્ર છે. આજથી 500 વર્ષ પહેલા ડેરી ઉદ્યોગ હતો જ નહીં, 500 નહીં 300 વર્ષ પહેલા. એ આખું ગેમ છે સમજવા જેવી, વર્લ્ડને બીમાર પાડવાની. અને આ જે દૂધ છે તે દૂધ જે છે દોહનવાળું તે 0-14 અને 60 ઉપરના લોકો માટે જરૂર છે, બાકીના લોકોને દૂધની જરૂર નથી. બાકીના લોકોને માખણ અને ઘી અને છાશની જરૂર છે. એટલે આ લોકોએ તક્ર પીવાનું લખ્યું, દૂધ પીવાનું ક્યાંય લખ્યું જ નથી. દૂધ જે છે શરીરના વિકાસ માટે છે, 0-18 સુધી જે શું, હા હા, 0-18 સુધી જે આપણો શરીરનો વિકાસ થતો હોય એમાં કેલ્શિયમની જરૂર પડે
પ્રોટીનની જરૂર પડે, એ જે કેલ્શિયમ ને પ્રોટીન છે તે આ દૂધમાં છે ગાયના, એટલે એ દૂધની જરૂર પડે. અને 60 થી ઉપરના લોકોનું કેલ્શિયમ બનવાનું બંધ થઈ જાય એટલે એને જરૂર પડે. બાકી બીમાર લોકો માટે જરૂર પડે. આ 3 સિવાય વચ્ચેના ગાળામાં દૂધની જરૂર નથી. અને આ રીતે દૂધ જો પીવાનું લોકો બંધ કરી દે તો ડેરી ઉદ્યોગ પૂરો થઈ જાય અને ખેડૂતો સુખી થઈ જાય. ખેડૂતો સુખી થઈ જાય કારણ કે કૃષિ અને ગાય એ જોઈન્ટ વિષય હતો અને એટલે જ આપણો દેશ સુખી હતો, સમર્થ હતો. ગાય નહીં, ગાય દરેક ખેડૂત માટે કામધેનુ બની શકે, વશિષ્ઠ માટે એકલી નહીં, એ મારો અનુભવ છે, ક્યારેક જોઈશું. એટલે આ રીતે દૂધ વચ્ચે માખણ ઘી અને છાશ પીવાય, દૂધની જરૂર નથી. બીજો પ્રશ્ન, પાણીને લગતા કોઈનો પ્રશ્ન હોય?